গুড মর্নিং, আজকে আপনি ধরুন আর্ট সাবজেক্ট ইংলিশ এমা ইউনিট 3 মা অভ্যাস করিয়ে છે, তো ইউনিট 3 মা আপনি অ্যাক্টিভিটি 1 2 3 4 5 পুরি করে છે। হয়ে বিদ্যার্থী মিত্র, হয়ে আপনি অ্যাক্টিভিটি 6 জয়িশু, তো বিদ্যার্থী মিত্র অ্যাক্টিভিটি 6 মা আপনি મનીષા નામની છોકરી છે અને એ છોકરી જે ગઈકાલે યેસ્ટરડે એટલે ગઈકાલે અને ટુડે એટલે કે આજે, બરાબર, ગઈકાલે અને આજે એ જે પ્રવૃત્તિ કરી રહી છે એક્ટિવિટી, તો એને આપણે લખવાની છે સેમ ટાઈમ, ગઈકાલ અને આજનો જે સેમ ટાઈમ છે એના વિશે આપણે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેકનું પેન નોટ લઈને બેસ, કારણ કે આપણે લખવાનું છે। તો એ પહેલાં થોડીક માહિતી લઈએ કે એ જે યસ્ટરડે અને ટુડે, યસ્ટરડે એટલે કે ગઈકાલે, ઇંગ્લિશમાં આપણે ગ્રામરમાં જોઈશું કે યસ્ટરડે એટલે કે ગઈકાલે અને ટુડે એટલે કે આજે, તો આજે જે પ્રવૃત્તિ કરવાની હોય છે તો એને આપણે ગ્રામરની ભાષામાં કહીએ છીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। એને શું કહીએ છીએ? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રો, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે થોડો અભ્યાસ કરી લઈશું। તો આપણે જે બોલીએ છીએ એ ક્રિયા ચાલુ છે, જેમ કે અત્યારે હું તમને ભણાવી રહી છું, તો આ ક્રિયા કેવી છે? ચાલુ, બરાબર। તો આ જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, બરાબર। તો આ ચાલુ વર્તમાન કાળ જ્યારે વપરાય છે ત્યારે વાક્ય રચના કેવી બને છે કે કરતા, કરતા એટલે કે હું, બરાબર, તમે, તે બધા કરતા થઈ ગઈએ, તો કરતા અને એની સાથે વાક્ય રચનામાં કરતા સાથે એમ ઇઝ આર, એમ ઇઝ આર ટુ બી નો રૂપ લાગશે અને વર્તમાન કૃદંત લાગશે, બરાબર। વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન આપો, કારણ કે એક્ટિવિટી 6 માં આપણે ટુડે યેસ્ટરડે નો સેન્ટેન્સ બનાવીને ઉપયોગ કરવાનો છે। તો તમે જોયું હશે બીજો, અને વર્તમાન કૃદંત છે એને શું લાગશે? આઈએનજી વાળો જે ક્રિયાપદ હશે એને આઈએનજી લાગશે, કારણ કે ચાલુ ક્રિયા થઈ ગઈ છે એટલા માટે। જેમ કે આઈ એમ લર્નિંગ, ઉદાહરણમાં લખીશું આઈ એમ લર્નિંગ, આઈ એમ લર્નિંગ, હું શીખી રહી છું, બરાબર। દરેક વિદ્યાર્થી મિત્રો આઈ એમ લર્નિંગ, હું શીખી રહી છું, શીખી રહી છું, કંઈ પણ શીખી રહી છું, ભણવાનું શીખી રહી છું, લખવાનું શીખી રહી છું, કંઈ પણ, આઈ એમ લર્નિંગ। હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરતા હશે આઈ, યુ, વી, સી, હી, શી, ઇટ, બરાબર, આ બધા કરતા તરીકે આવશે એમાં। બીજું ટુ બી ના રૂપ એ પ્રમાણે લાગશે એમ ઇઝ આર, માની લો કે આઈ કરતા તરીકે હું પોતે છું, તો આઈ, આઈ ની સાથે શું લાગશે? અને હંમેશા આઈ ની જોડે એમ જ આવે ત્યારે, કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરતો હોય ત્યારે આઈ ની સાથે એમ જ આવે, આઈ એમ લર્નિંગ, આઈ એમ ટીચિંગ, આઈ એમ ટીચિંગ, આઈ એમ ટીચિંગ, આઈ એમ લર્નિંગ, એન્ડ યુ આર પ્લેઇંગ, યુ આર પ્લેઇંગ, પ્લેઇંગ, એન્ડ યુ આર લિસનિંગ, યુ આર લિસનિંગ, એટલે કે તમે સાઉન્ડ જે આ ભણાવો છો તમે સાંભળી રહ્યા છો, તો યુની સાથે શું આવ્યું? આર, આઈની સાથે શું આવ્યું? એમ, હી, સી, ઇટ ની જોડે ઇઝ આવશે। તો વિદ્યાર્થી મિત્રો આ ધ
पेन्स। अब विद्यार्थी मित्रों बीजो जोईशु के ध पास्ट कंटीन्यूअस टेन्स। अब विद्यार्थी मित्रों बीजो जोईशु पास्ट कंटीन्यूअस छे जे यस्टरडे माटे वपराशे એટલે કે ભૂતકાળ માટે। Her
in the kitchen. હવે વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય છે 11 વાગ્યાનું છે કે 11 વાગે એટલે am તો એમાં લખીશું પહેલું yesterday તમે જોયું યેસ્ટરડે
was verb છે પ્લે અને આ ક્રિયાપદને લાગે છે ટુડે ટુડે માં કર્તા સી છે ટુ બી વર્બ ઇઝ અને ટોકિંગ ટોક ક્રિયાપદ છે અને આ જે લાગ્યું નંબર 5 7:30 PM 7:30 PM સાંજના 7:30 વાગે તો યસ્ટરડે માં લખીએ પહેલા યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ અ મૂવી એટલે કે પિક્ચર જોઈ રહી હતી એન્ડ ટુડે એટ 7:30 PM 7:30 PM સી ઇઝ અ ડ્રીમ હર ઓવર PM સી ઇઝ ડુઈંગ હર હોમવર્ક એટલે કે હોમવર્ક તેણી 7:30 વાગે તેનું હોમવર્ક એટલે ઘરકામ કરી રહી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 6માં આપણે વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ વિશેનો અભ્યાસ હતો જે યસ્ટરડેની મૂવીમાં કર્યો હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 7 દરેકનું ધ્યાન પુસ્તકમાં એક્ટિવિટી નંબર 7 લઈશું તો એમાં એક્ટિવિટી 7 છે એમાં પ્રશ્નો આપ્યા છે તો આજે આપણે એક્ટિવિટી 6 કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે એક્ટિવિટી 7ના પ્રશ્નોના જવાબ આપવાના છે અને વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 7 હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7 માં જુઓ કે તમને પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે તો દરેકનું ધ્યાન હવે એમાં આપણને બાજુમાં આપેલો પેરેગ્રાફ આપ્યો છે એક્ટિવિટી 7 નું સૂચના વાંચીશું Write a letter to your friend. તમારા મિત્રને પત્ર લખો. The following question will help you. Write about Bangladesh. એટલે કે તમારે લેટર લખવાનું છે અને એ લેટર પરથી તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમે જે લેટર લખો છો એમાં એ ધ્યાન આપો. લેટર છે નડિયાદ. લેટર લખવા લક્ષ્ય દરેક વિદ્યાર્થી મિત્રો 12 જૂન about your
visit your visit to Mumbai. એટલે જે મિત્રએ લેટરમાં લખ્યું હતું મુંબઈની વિઝિટ લીધી હતી એ ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. It is જે મેઇન બજાર છે એમાં દુકાનો
traffic because of the heat. Garmi na lide because of the heat. Garmi na lide. And we reach my uncle's. We reach my uncle's. Uncle's house in Ganpati Meet Pole. जी Ganpati Pole में रहे थे त्यां Ganpati Meet Pole. हम रहे थे अंदर त्यां पहुँचे थे. Which के which is right. Which is right in the middle of town, right in the middle of town. એટલે કે હમણાંમાં વચ્ચો છે ગણપતિની પોળ આવેલી છે જમણી સાઈડ. હવે એક વિદ્યાર્થી મિત્રો થોડો આગળ પેરેગ્રાફ લેશે. ડ્યુરિંગ ડ્યુરિંગ માય visit to my visit to Patan I saw many interesting places. ઘણી રસપ્રદ જગ્યાઓ ગમી. એમાં લાઈક લાઈક ધ રાણકી વાવ લાઈક ધ રાણકી વાવ છે. રાણકના નામ પડતી હતી ધ સહસ્ત્રની સહસ્ત્ર લેન તળાવ તળાવ ધીસ ટુ પ્લેસ ધીસ ટુ પ્લેશ પ્લેસીસ આર શો બ્યુટીફુલ. My uncle also told us about the history of these places. We also visited the family which makes the beautiful petalas which are famous all over the world I really enjoy watching the
enjoy. I enjoy my trip to Pat. Now I add my letter. Parents, how is that video? Like that, what figures are? How is it? Which is right side, yours, lovingly, your face. નામ લખીશું અજય કે કંઈ પણ લખી શકો છો તમે. હવે આ લેટર ફોર થઈ ગયો છે, એ પરથી આપણે ક્વેશ્ચન આન્સર નેક્સ્ટ ટાઈમ જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્રો આ લેટર લખ્યો હશે, સાથે સાથે ક્વેશ્ચન આન્સર તો આવડશે જ. ટ્રાય કરજો, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.